ભક્ત વત્સલ ભગવાનના એવા વાત્સલ્યપૂર્ણ ચરિત્રોની કથા આપણે સાંભળીએ છીએ. બાળા ભક્તો, આજે આપણે કથા સાંભળીએ યજ્ઞની. શ્રીજી મહારાજને પહેલો તો વિચાર નહોતો યજ્ઞ કરવાનો, પણ 62માં ભુજ ગયા ત્યારે ભુજમાં એક મોટો યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞ કરાવનાર કચ્છ રાજ્યનો અધિકારી હતો જ્ઞાતિથી બ્રાહ્મણ જગજીવન. કેવું સરસ નામ! નામ સરસ પણ કામ સરસ નહીં. જગતમાં એવું જ ચાલે, પહેલાના સમયમાં નામ જેવા તેવા રાખતા પણ કામ સોનાના જેવા કરતા. જૂના જમાનામાં માણસોના ઘરમાં સાધન સરંજામ માટી ન હતા, પણ એની જિંદગી સોનાની હતી. અત્યારના જમાનામાં સાધન સરંજામ સોનાના થઈ ગયા, પણ જિંદગી માટીની થઈ ગઈ. અત્યારે રાવણ, દુર્યોધન એવું કોઈ નામ રાખે છે? એવું નામ નથી રાખતા, પણ કામ તો દુર્યોધનને રાવણના જેવા કરતા કોઈ શરમાતું નથી. વાતે સાચી છે. આજે બહુ ઊંડો વિચાર માંગે એવી ઘણી વાતો હોય છે, અને ઘણી વાતો એવી હોય છે કે જેની પર બહુ વિવરણ કરવાનું હોતું નથી, પણ સમજી લેવાનું હોય છે કે નામ અને કામ. નામ ભલે ગમે એવા સારા હોય, પણ એ કામ એવા કરવામાં કોઈ શરમાતું નથી. નામ જગજીવન, પણ કામ એવું ખોટું આરંભ્યું. યજ્ઞના ધર્મના નામે મહા મોટો યજ્ઞ કર્યો. ભારતભરમાંથી 4 વેદને ભણેલા ગુરુદેવોને બોલાવ્યા. શ્રીજી મહારાજ કચ્છમાં હતા. રાજકારણીઓને 2 જીભ હોય છે, એટલે જગજીવને વિચાર્યું કે અમારા સુંદરજી સુતાર સ્વામિનારાયણનો ભક્ત છે. બીજા ઘણા બધા પટેલો, સુતારો સ્વામિનારાયણ ભગવાનને માને છે, એ બધાને સારું લાગે એટલે હું બધાને આમંત્રણ આપું. અને શ્રીજી મહારાજને જગજીવને યજ્ઞમાં પધારવાનું આમંત્રણ આપ્યું. મહારાજ પધાર્યા. શું મોટો સમારંભ, પણ ખાટલે મોટી ખોટ. નામ ધર્મનું, નામ વેદનું, નામ યજ્ઞનું, નામ હોમ હવનનું અને કામ પશુને મારવાનું. સમાપ્તિનું શ્રીફળ હોમે ત્યારે કુંડ પાસે પકરું લાવે અને જપ દઈને મારે, અને માથું સીધું યજ્ઞના કુંડમાં પડે. આ સમાપ્તિનું શ્રીફળ હોમ આવી રીતે સમજ્યા તમે? આ પણ એક સમય હતો, અને જે સમયે યજ્ઞના નામે આ વસ્તુ ચાલતી હતી, યજ્ઞના નામે એટલે કે ધર્મના નામે આ થતી હતી, એ વસ્તુ હકીકત છે. સ્વામિનારાયણ ભગવાને જોયું અને સહન ન થયું. મહારાજ જગજીવનજીને કહે છે, તમે બધું સારું કરો છો, પણ આ હિંસાનું આયોજન કર્યું છે, ખોટું છે, પણ એ જગજીવન ન માન્યો. એટલે શ્રીજી મહારાજ એના યજ્ઞમાંથી અધ વચ્ચેથી ચાલ્યા ગયા. મહાપ્રભુ તો જતા રહ્યા, અને પાછળ જગજીવનમાં યજ્ઞનો અંજામ બહુ ખરાબ આવ્યો. એ કથા તો સસ્ય જીવન, મિશન વગેરે શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક છે. પણ મહારાજે આ જ્યારે દ્રશ્ય જોયું, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ થયો કે હવે આપણે એવો યજ્ઞ કરવો કે જે યજ્ઞમાં અહિંસાનું નામ પણ ન હોય, એવા અહિંસામય યજ્ઞની શુભ શરૂઆત ભગવાન કહે છે કે આપણે કરવી. શ્રીજી મહારાજ કહે છે, આપણે અહિંસામય યજ્ઞ કરી બતાવવો છે. સર્વમંગળ સ્તોત્રમાં સ્વામિનારાયણ ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ છે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા. જનમંગળમાં પણ એ નામ છે અહિંસામય યજ્ઞોને પ્રસ્તુત કરનારા. ન શું થાય, અહિંસામય
નથિંગ ઇઝ ઇમ્પોસિબલ થાય શું નહીં માણસ ધારે તો બધું જ થાય અને આ તો માણસ નથી આ તો સાક્ષાત પરમાત્મા છે જેના સંકલ્પથી અનંત બ્રહ્માંડોના સર્જન ને વિસર્જન થયા કરે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિત્રમાં અનુષમા બ્રહ્માંડ કોટી ફરે ભગવાન તે સુન ન થાય બલબલા પથ્થર જેવા માણસો પણ હવે સમય આવે અને એને ભગવાનમાં માનવું પડે કેમ કે જ્યાં માણસનો બુદ્ધિનો અંત આવે છે ત્યાં ભગવાનની એ શરૂઆત થાય છે ગમે એવું વિજ્ઞાન આગળ વધ્યું હોય ગમે એવા ઊંચે પહોંચ્યા હોય ગમે એટલા સંશોધનો કર્યા હોય ભગવાનની ઈચ્છા થાય અને ભગવાન શેર ધરતીને ધ્રુજાવે ત્યારે કોઈનું કઈ હાલે છે કોઈ વિજ્ઞાન સાયન્સ ધરતી ધ્રુજી જાય હજારો માણસોના ભૂખા નીકળી જાય પછી કે 7.5 નો તીવ્ર ભૂકંપ થયો પેલા બોલું તું ને પછી તો બધા કે આટલાનો તીવ્ર થયો ને ધીમો થયો ને ખાટો થયો ખારો થયો તો વિજ્ઞાન ક્યાં ગયું જો કે માણસ નીત બુદ્ધિ કામ કરતી હોય તો માણસ કેમ કશું નથી કરી શકતો એટલે બુદ્ધિનો એન્ડ આવે શ્રદ્ધાની શરૂઆત થાય ત્યાં ભગવાનની શરૂઆત થાય અહીંયા ભગવાને નક્કી કર્યું થાય શું નહીં જો માણસ પણ ધારે તો ધારણ કરી શકતો હો તો ભગવાન છે સ્વયં પરમાત્મા છે અને સ્વયં ભગવાને ડંકા વગાડવાની સાથે પહેલો યજ્ઞ જેતપુરમાં કર્યો સંપ્રદાયની ધર્મધુરા સંભાળી અને 7 વર્ષ થયા હતા 58માં ધર્મધુરા સંભાળીને 65માં જેતપુરમાં યજ્ઞ આરંભ કેવો અદ્ભુત યજ્ઞ બધા ભૂદેવો આવો જેતપુરની આજુબાજુ ખેતરોમાં વાડીઓમાં ઉતારા કર્યા માણસો મારે નહીં જય જયકાર સાથે યજ્ઞ ચાલુ થયો હિંસામાં માનવા વાળા પણ આવેલા એ બધાને થયું અરે આ તો ભારે જય જયકારથી વધે છે એઓને વિઘ્નો વિક્ષેપો કરવાની શરૂઆત કરી કોઈ વસ્તુ ઉઠાવી જાય કોઈ કાંઈ કરે કોઈ બગાડે ઢોળી દે અરે કાંઈ હાથમાં ન આવે તૈયાર લાડવા હોય એ દેવ ધરોળમાં નાખી દે કોણ જોવાનું છે પણ શ્રીજી મહારાજે પોતાના પ્રતાપથી યજ્ઞ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ કર્યો અને પછી બીજા જ વર્ષે 66માં ડભાણમાં યજ્ઞની શરૂઆત કરી બંને યજ્ઞો પોષ મહિનામાં જ કર્યા હતા ડભાણમાં ભગવાને ગામના ભક્તોને બોલાવ્યા આજુબાજુના સુખી સંપન્ન ચરોતરના હરિભક્તોને બોલાવ્યા આપણે દબાણમાં યજ્ઞ કરવો છે બધા વિચારવા રહ્યા શું વિચારો છો મહારાજ જેતલપુરના યજ્ઞના કરવા અનુભવો વિક્ષેપ કરવા વાળા વિઘ્ન કરવા વાળા બધા કઈ ડબલ તાકાતથી આવશે ત્યાં ન ફાવ્યા તો હવે કઈ પૂર્ણ શક્તિથી વિઘ્નો કરશે સ્વામિનારાયણ ભગવાન કહે એની ચિંતા નથી આપણે મહા મોટો યજ્ઞ કરવો છે એટલે દબાણમાં આગેવાન હતા ગંગદાસભાઈ પટેલ મહારાજ મહારાજ એ વાત હાજી પણ આટલું સીધું સામાન લાખો રૂપિયાની બધી વસ્તુઓ બધા આનો શું કરશો શ્રીજી મહારાજ વાત્સલ્ય ભાવથી કહે છે ગંગદાસભાઈ એની ચિંતા તમે છોડો તમે સેવા કરો વસ્તુઓની ચિંતા
પૈસા તો આપણી પાસે હાથમાં નથી અત્યારે, અને ઉધાર લાવવાનું હોય કોઈ વેપારી પાસે દુકાને જઈને ભાડો તો ઉધાર આપે, પણ કેટલું આપે એની લિમિટ હોય ને. મળે ઊંડામાં ઊંડું શું જે ક્યારે પણ
ભરાતું જ નથી જન્મે ત્યાંથી આરંભીને 100 વર્ષનો થાય છતાં ભરાતું નથી છેલ્લે છેલ્લે કહેશે જરા પોષો પોષો બનાવ જાવે સવાતું નથી સોજા ઊંડામાં ઊંડો ભરાણું એ જવાનીમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે છે એ રોજ રોજ જોઈએ રાબડી દેવી બળી રે આ ગઢપણની દેવ ગઢપણ કેને મોક જો ગરડા થાય બધા દાંત ગળી જાય અને ચોખા આવી જાય ચોખા આવ્યા પછી આખું ચલાય ન ચલાય તો કે છે પોચું પોચું બનાવો સેવો બનાવો સેવો પોચી પોચી એટલે હડપ હડપ ઉતરી જાય શીરો બનાવો શીરો એટલે અંદર હડપ હડપ અંદર અંદર ઉતરી જાય ચાવો ન પડે એમ ખતર નથી કે ભરાઈ ગયું હવે કઈ ખાવું એ એવો ખાડો છે કોઈ થી ભરાતો એવું કોઈ આપણે વિચાર નથી કર્યો ને કે જ્યારે માણસ જન્મે ત્યારથી લઈ જેટલું જીવે અને જ્યારે એનું આયુષ પૂરું થાય એટલે ભગવાનના ધામમાં જાય ત્યાં સુધી કેટલું ખાતો હશે માફ કાઢી દો આમ ખટારા કરી કેટલા ખટારા ભરાય એક બે બોડીમાં ના પતે હો ખટારે ખટારા થાય આખી જિંદગીનું ગણિત કરવા જાવ ને કેટલું ઓડી જતું હશે વિચાર તો કરો અવાર બપોર આંચ નાસ્તા પાણી જુદા અને મહેમાન ગતિના ચા પાણી જુદા પાછળ નાસ્તો કર્યો હોય મહેમાન ગતિ ગયા હોય ને ભાઈ જો લેશો આલે સો હોય ભાઈ તમને તમને ખોટું ન લાગે એટલે ક્યાંક તો લેવું પડે ને જેવડી ત્યાં પહેલે કાબી પીધી હોય પાછા બીજાના ઘરે જાય ત્યાં તો પી ના આવ્યા હોય ત્યાં વળી બીજાના ઘરે જાય એટલે તમે ભાઈ શું લેશો ગરમ લેશો કે ટાઢું લેશો અને એમાં પછી ગરમ ત્યાં થયા હોય નહીં કે ટાઢા થઈ ગઈ એટલે થોડું ટાઢું લઈ લેજો રસના લેશો કે જ્યુસ લેશો નાદ ન પાડે જો બોલા ઘંટી વાળા ક્યારે ઘંટી નો ગાળો ખાલી રાખે ધરા વાસા વાળા જના ભાઈ ઘંટી ખાલી રાખી છે ટાંકવાની છે આ તો બધી ખાલી રાખતા જ નથી ઉપવાસ હોય તો કે ફરાળી બનાવો ફરાળી મોટા બનાવો રાજગરા નો શીરો બનાવો આ હાડ ફળ ઉતરી જાય ને કાય ને લેવો તો કે હું તો લિક્વિડ લઉં છું લિક્વિડ લિક્વિડ માં 5 લીટર દૂધ નો જ્યુસ પી જાય આ બધા કોઈને ગેસ થાય કોઈને ઊંચું આવે કોઈને ઓડકાર આવે પણ આ તો ખેડૂત કાંઈ થાય નહીં
જોડે ખોલી મોટા મોટા ત્રણ રોટલા હતા. રોટલા પછી ગોળ મરચું છાશનો લોટો ભરેલો મોટો. ભૂખ્યો ખેડૂત બે રોટલા જાપી ગયો. બાજુમાં એક વૈદ્ય રાજ આપણે રોટલા ઉત્સવ હોય ને એમાં રોટલાના છરીદ ચોથિયા થાય આપણે એટલે આપણે આમાં ચોથિયું હોય તો પછી આપણા આપણા થાળી જેવડા રોટલા બે તો કાંઈ ન કહેવાય. એટલે કે ગણિતમાં હોય બે રોટલા ધકેલી દીધા. એ વખતે બાજુમાં વૈદ્યરાજ પાણી પીવા માટે આવેલા. એને જોયું નજરે જોયું આવડા આવડા બે રોટલા જમી ગયો અને લોકો લોટો ભરે પાણી પી ગયો. વૈદ્ય બધાને ખોખાવેલું કે ભાઈ જમ્યા પછી તો ઘૂંટડો પાણી પીવાય અમુક સુધી માટે. જમ્યા પર પાણી પીવું નહીં. ભોજના અંતે વિસંવારી જમ્યા પર તો પાણી પીવું છે બરોબર છે કે અને વચમાં પીવો તો થોડું પીવાય. ખેડૂત બે રોટલા ને ઉપર આખો લોટો ભરીને પેટમાં રેડી દીધો એટલે આખી જિંદગીના અનુભવી આ જે વૈદ હતા એને માથું હલાવ્યું. આ ખેડૂતને જરૂર કઈ ગડબડ થશે. હો ભોજનીમાં રોગ થશે અથવા આંતરડામાં થશે. એટલે ખેડૂત પૂછે છે કેમ માથું ધોનાવો છો? કે હું વૈદરા ભાઈ વાત પૂરી કરો સમય થયો છે કે અધૂરી રહેવા દઉં? હે આ કેજો પાછા હો વધારે થાય તો મને વળતા નહીં કે સામેના ટાઈમમાં કાંઈ ઠેકાણા નથી કે છે.
એવું કહેતા નહીં હો ઘડિયાળ ધ્યાનમાં હોય છે સમય પણ ધ્યાનમાં હોય છે બધું ધ્યાનમાં હોય છે પણ પ્રસંગ અધૂરો મૂકવો નથી એટલે કદાચ બે પાંચ મિનિટ મોડું થાય હવે તમે મંજૂરી આપી છે એટલે મારું નામ દેતા નહીં હા ત્યાં